સમુદાય રોજાને પૂછવા માંગીશ. રોજાને તમે શું કહેશો, આ જે આ દાખલો છે એ દાખલાનો દુરુપયોગ પણ થવાની શક્યતા છે અને આ જે ચુકાદો આવ્યો છે એની સમાજ પર દૂરગામી અસર જોવા જઈએ તો કેવી પડશે, શું કહેશો? સૌથી પહેલા તો જે પેલા બહેને કહ્યું સાહેબે કહ્યું એક બોન ટેસ્ટ બી થાય છે એજ જાણવા માટે, એટલે એ ટેસ્ટ થઈ નથી આના કેસમાં, એટલે આઈ એમ સરપ્રાઈઝ કેમ ના થઈ, એટલે એ થવી જોઈતી હતી. બીજું કે જે તમે સમાજની વાત કરી, અત્યારે આપણે જે બોમ્બેમાં પેલા ફોટા જર્નલિસ્ટ સાથે જે ગેંગરેપ થયો એમાં એક છે જુવી લાઈન જ છે એની, એની ગ્રેન્ડમધર ઉલતી કહે કે આ તો જુવી લાઈન છે, જુવી લાઈન છે, દે આર ડુઇંગ સમ બોન ટેસ્ટ ઓન હિમ. એટલે જે સમાજની જે અસર છે, ઓબ્વિયસલી અત્યારે સમાજને લાયસન્સ મળી રહ્યું છે, હવે બધા આ એજના છોકરાઓ વિચારશે કે અમને લાયસન્સ મળી ગયું કે અમે આ આ કૃત્ય કરશું, અમે કેવું ગ્રુનું ગ્રુનું લઈ ગયો, પેલા એ તો રોડ ઘુસાડ્યો એટલું આવી ડિસગસ્ટિંગ, તો એવા બી કૃત્ય કરશું તો બી અમને નેક્સ્ટ ટુ નેક્સ્ટ 3 વર્ષની સજા મળશે, અને તે બી કેવી સજા, પેલા રિફોર્મ હોમમાં, એટલે પંપાલીને રાખે, ખવડાવે પીવડાવે, જેમ સાહેબે કહ્યું કે કશું બીજું, આઈ મીન દે ટ્રીટેડ વેરી વેલ, એવી સજા મળશે. અને વેન દે કમ આઉટ, સી હવે આ જમાના ગયા છે કે તમે અંદર તમે ગિલ્ટી ફીલ કરો કે ના મેં બહુ ખોટું કામ કર્યું અને હું સુધરી જઈશ, ના હવે એ જમાના નથી રહ્યા. અત્યારે એવા જમાના છે કે દે ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ કે હા દેખા મેરે કો કુછ નહીં હુઆ, આમ કર્યું મને કુછ નહીં. નોર્મલી આ એજમાં બધા ફેંકતા નહીં કે મને આમ કર્યું, મેં સિગ્નલ તોડ્યું મને કામ ના થયું, તેલું થયું નામ ના થયું, એટલે આ એ જમાનો છે. એટલે અત્યારે જેની માનસિકતા પેલા છોકરાને છે તો મનમાં હસતો હશે, ને તો આપણા આખા સમાજ પર એક મોટી થપ્પડ છે. એટલે કમિંગ બેક ટુ આઈ એમ વેરી મચ સરપ્રાઈઝ કે જ્યારે આપણે આટલો બધો 16 ડિસેમ્બર પછી આટલા હો હલ્લા કર્યા, આટલું બધું આપણે કહ્યું, આપણે એક નવો એન્ટી રેપ લો લાયા, ત્યારે બી આપણને ખબર હતી કે આ જ્યારે ચાન્સીસ કે જુવેનાઇન છૂટી જશે, તો બી આઈ એમ સરપ્રાઈઝ કે એ જ્યારે નવો એન્ટી રેપ લો લાયા ત્યારે એમાં કંઈક આપણે ચેન્જ કર્યા, ત્યાં જુવેનાઇન રોલ લોમાં આપણે કંઈ ચેન્જ કર્યા. એકચ્યુઅલી હા એમાં પેલું 16 યર્સ કન્સેક્સ્યુઅલ સેક્સ એજ પર કર્યું, પણ એ પણ આખું પોલિટિક્સ અલગ થઈ ગયું પાછું. પણ કમિંગ બેક ટુ ધીસ પોઈન્ટ ઓફ યોર, ધીસ ઇઝ ગોઈંગ ટુ સેટ અ વેરી વેરી બેડ એક્ઝામ્પલ, અને આઈ મીન આઈ એમ વેરી સોરી ટુ સે, પણ આપણે જેટલું આગળ, આપણે 2 કદમ આગળ જઈએ છીએ તો 4 કદમ પાછળ જઈએ છીએ. ચોક્કસથી 2 કદમ આગળ જઈએ પણ 4 કદમ પાછળ પણ આવે છે, કારણ કે કાયદાની મર્યાદા એવી છે, નવો કાયદો આવ્યો છે, પરંતુ એમાં જો જુવેનાઇલ એક્ટમાં પણ આ પ્રકારનો સુધારો થયો તો